નિંદરું આવે, નહીં નિંદરું આવે, ગઈઢા થયા એટલે નકામા થઈ ગયા. એવું મૂળ રે વિનાનું એ આ કાયા જાણવું, એ આ કાયા જાણવું, એને પડતા નહીં લાગે વાર રે. એવું મૂળ રે વિનાનું એ આ કાયા જાણવું. આ વાંચું કીધું, નકામા થઈ ગયા. વારે મટલે બી દુનિયા તારો ખેલ, અરે જેમ હુકેલ ઝાડવું મૂળ માંથી કાઢી નાખે ને એમાં ઘરમાં છોકરાના હૃદયમાંથી નીકળી ગયા રૂડું મજાનું ઘર. પણ ઘરમાં હવે જગ્યા ન રહી તો આ ફળીએ બેઠા હાલા કરે જેવા અમારા ધણીની મરજી. હાલો જૂની આંખે તમાશો જોઈ લઈ આપણે. હે ડોહલા, હું જૂની આંખે નવા તમાશા જુઓ છો બેઠા બેઠા અને આંખોને તકલીફ આપો છો. હું વિચાર કરતા હતા. અરે ડોલી, કાઈ વિચાર નથી કરતો, પણ હા હવે બાજી હાવ બગડી ગઈ છે. આ જગતના બહુરૂપી રીસમ જોઈ જોઈને આખું તો બગડી ગઈ. આયલા કરે. હા પણ તું આ બહાર ગઈ હતી, ગામમાં ગઈ હતી, આ ગામમાં બધા મનક હાજા નરવા છે ને? અરે ગામ નથી ગયું ને? ના બાપા ના, ગામ તો લીલું કુંજાર છે ને બધું હાજા હમા છે, પણ આપણો દીકરો છે ને એ આપણા વયાગ્યાની રાહ જોઈને બેઠો છે. ઈ રાહ જોવે પણ ઉપરવાળો જદી દોરી કાપશે ને ખબર નહીં પડે. જેવા ધરતી ઉપર આપણા અંજળ પૂરા થઈ ગયા એટલે ફટાકડા જેમ ફૂટી જશું એ ખબર નહીં પડે. બોલ, સાચી વાત છે. દીકરા કઈ બહાર જા? હા પણ બા ને બાપુ, તમને એક વાત કહેવાનું ભૂલાઈ ગયું. કઈ વાત દીકરા? એ તમારે ને બાપુ એ મારી સાથે આવવાનું છે. પણ ક્યાં? વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં? વૃદ્ધાશ્રમમાં? હા હા વૃદ્ધાશ્રમમાં. અરે છતે દીકરે, તું માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલીશ બેટા? એ તમને જો બંનેને ઘરમાં રાખું ને તો મારા સંસારની દોરી કપાઈ જાય એમ છે, એટલે મેં ને મારી ઘરવાળીએ નક્કી કર્યું છે કે તમને બેને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા ને અમારે એ સુખીથી ને શાંતિથી રહેવું છે. દીકરા, તારા સુખમાં જ અમારું સુખ છે. અમે ભલે વૃદ્ધાશ્રમમાં વયા જઈએ અને રાજી ખુશીથી વયા જશું દીકરા, તું મનને કઈ કચવાતો નહીં હો દીકરા, તું જરાય કચવાતો નહીં માર દીકરા, અમે હસતે મોઢે વયા જશું. બા બાપુ તમે જરાય ચિંતા કરો માં, વૃદ્ધાશ્રમ ખૂબ જ સરસ છે, બધા રૂમ ખૂબ જ હવા ઉજાસવાળા છે, જમવાનું પણ બહુ સારું આપે છે, અને બસ બધા વૃદ્ધો સાથે રહેવાનું ને મજા મજા કરવાની, અને તમે જરાય ચિંતા ન કરતા, હું આવીશ ને તમને દર રવિવારે મળવા માટે. દીકરા જરાય ચિંતા ન કરતા, અમે શેની ચિંતા કરી, મારો દીકરો બેઠો છે ને. ભલે દીકરા, કઈ વાંધો નહીં, અમે વૃદ્ધાશ્રમમાં વયા જશું. હા હા હવે હવે પોતાને પારકા કરવાના, પારકાને પોતાના કરવાના. દીકરા તું અમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવીશ કે અમે અમારી મેળે વયા જઈએ? માં હું આવીશ ને, હું મારી ફરજ બરાબર નિભાવીશ. વાહ દીકરા વાહ, વાહ મારા દીકરા, તું તો ફરજ નિષ્ઠ દીકરો છો, બરાબરની ફરજ નિભાવે છે. તો ઈ બધી વાત મૂકો, હવે છે ને તમે બે જણા કાલે સવારે કપડા બપડા ભરીને તૈયાર રહેજો. અરે ભાઈ, એમાં તૈયારી હું કરવાની હોય? અમે તો તૈયાર જ છે, અમારે તો બે ગાભા લેવાના હોય દીકરા, હતે અમે તૈયારી કરી રાખશું. ઓ દીકરા. બસ દીકરા, તું રાજી ને એટલે અમે રાજી. પણ 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 હું પણ હું બોલો તો. દીકરા તારા વગર આ ઘર વગર આ ગામની માટીની મહેક વગર અમને
અમને નહીં ગમે હો દીકરા. એ બાપુ ગમાડવું પડે, અંધુય ગમાડવું પડે, સમજી ગયા? એ વૃદ્ધાશ્રમ માં જવાનું છે, કઈ મરવા નથી જવાનું. કોઈ વાતે હમતતા જ નથી તઈ. હા દીકરા હા, તું વયા જાશું અમે. વહુ દીકરા, તમારું અને મારા દીકરાનું ધ્યાન રાખજો. હું હવે તમે જાઓ ને બાપા, તમે જાઓ એટલે અહીં બધું ધ્યાન જ છે. હવે કઈ અમે નાના કિકલી ના નથી. હવે તમે નાના નથી, ખૂબ મોટા થઈ ગયા. જયશ્રી પાછા નહીં આવી. અરે તું તો પારકી છે, પણ આ તો દીકરો પારકો થઈ ગયો ને, ઘરે પારકો થઈ ગયો. હવે તમારા ઉપદેશ બધા બંધ થયા હોય ને તો અહીંથી આમ વેગ પકડો. બાય ડાર્લિંગ, હમણાં મૂકીને હમણાં જ પાછો આવું છું. ઓકે બાય. આ ઢોસલા ઢોસલીને ત્યાં નાખીને જ પાછો આવજે. હાલો હવે હાલો, ઘૂંટામાં રાખો, મોડું થાય છે પછી. સમય કોઈને છોડતો નથી, પણ તમે જરાય ચિંતા કરતા નહીં, અહીં બહુ સરસ મજાની સગવડ છે, અને કાંઈ પણ મારું કામ હોય ને તો ફોન કરીને મને તરત કેવરાવી દેજો. નાના દીકરા, હવે તો ભગવાન પાસે એ જ માગું છું કે તારું તો હું અમને કોઈનું કામ ન પડે. અમારી તું જરાય ઉપાધિ ન કરતો, અમારી કાંઈ ચિંતા ન કરતો દીકરા. હવે તો જીવશું પણ અમે અહીંયા અને મરશું પણ અહીંયા. હા દીકરા, તું જરાય ફિકર ન કરતો. અરે અમારો દાડો પણ આ વૃદ્ધાશ્રમ વાળા કરશે. તું આવ મુક્ત, સાવ મુક્ત. વાહ દીકરા વાહ, ખૂબ ફરજ બજાવી, ખૂબ ફરજ બજાવી. બસ બસ બસ, હવે તમારી વાતો બંધ કરો અને ઉપડો અંદર, મારે મોડું થાય છે. હાલો. હા હા થાય છે થાય છે, પણ તું તારું ધ્યાન રાખજે. દીકરા તું અમને ભૂલી હકી, પણ અમે તને કોઈ દિવસ નહીં ભૂલી. ઓકે ઓકે, હવે જાઓ અંદર. હા ડોઈ આપણા ઘરે. ઓલાને ફોન તો કરું, એક કલાક જેવું થઈ ગયું. ઉગાડ તો દીધા હશે ને. લાઈ લાઈ ફોન તો કરું. હા ને જો ઓલું ભૂલાઈ ગયું છે ને, એને પૂછી તો લઉં, કહી તો દઉં એને. મારા જાનુડાને ફોન કરી દઉં. હલો. હેલો. હા બોલ. એ તે ઓલા લોકોને પહોંચાડી દીધા કે નહીં? એ હા બાપા હા, મૂકી આવ્યો. હવે તઈને તને શાંતિ. હા કલેજામાં ઠંડક પડી ગઈ. એલા કઈ મને એકલાને નહીં, તને ટાઢક પડી ગઈ છો. એ મૂક ને માથાકૂટ, આ ફોન હું કામ કર્યો તે બોલ. મેં તને છે ને એક વાત કહેવા માટે ફોન કર્યો હતો, પણ હજી સુધી તે મને એકય વાત કીધી નથી. હવે બોલ તારે શું કહેવાનું છે. હા જો મને સાચું કે ભૂલાઈ જ ગયું તું. હું તને એમ કહેવાની હતી કે ઓલા ડોહલા ડોલીન છે ને થોડાક જાજા પૈસા દેતો આવજે, એટલે વાર તહેવારે પાછા અહીંયા ઘરે ન ગુડાય, નકર વરી પાછા અહીં ઘરે ગુડાઈ જાહે. એ હા, આ તો મને હાવ ભૂલાઈ જ ગયું તું. એ હાલ હું પાછો જઈને કહેતો આવું, અને છે ને એને એમ કહેતો આવું કે દિવાળીની મીઠાઈ હું તમને અહીંયા જ દઈ જઈશ, તમે એ ખોટો ઘરે ધક્કો ખાતા નહીં. હો એના જેવી એકેય વાત નહીં મારા રાજા. એ હા હા, હવે છે ને હું હમણાં જલ્દી ખાયો કા ઘરે પાછો આવું છું. તું મસ્ત મજાના ભજીયા બનાવી રાખ. ઓકે ડાર્લિંગ, તું જલ્દી આવી જા, મસ્ત મજાના ભજીયા તારા માટે તૈયાર છે, બસ તું આવી જા. ઓકે ઓકે બાય, હાલ મૂકું છું ફોન, બાય. ટાઢા પાણીએ કહ વહી ગયો, મોજ 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 પડી ગઈ.
છોકરો તો વૃદ્ધાશ્રમમાં ઘા કરી ગયો. લોકો કેવા ગીત ગાય છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં, મીઠું મીઠું ગાય. પણ એ જ માણસ, એ છોકરા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય. ઠીક ડોસલી, એક વાત કહું. કયો ને? હા, વૃદ્ધાશ્રમ છે હારો. હા, જો ને કેવું સરસ મંદિર છે. વાહ, હવા ઉજાર સરસ, અમે ઓયડા બધા સરસ. ઠીક, આપણે તો ભગવાન નું નામ લેતા લેતા દી ક્યાં નીકળી જાય ની ખબર નહી પડે કા. હા ચાલો, નવી આંખે નવો તમાશો જોઈ નાખી. થોડુંક અજાણ્યું લાગશે પેલા પેલા, પણ પછી નહીં વાંધો આવે, ફાવી જાય. બીજું હું પણ વૃદ્ધાશ્રમ ના સંચાલક કઈ દેખાતા નથી, ક્યાં ગયા છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા હા, સાહેબ તમારી તો સકલ ફરી ગયો ભાઈ, કેટલા વર્ષો પછી મેં તમને જોયા. હા હા, યાદ આવ્યું, યાદ આવ્યું. અરે પણ ભાઈ, આ સમય ક્યાં કોને છોડે છે. હા સાહેબ, સાચું કહો છો, આ વૃત તો ઘડ્યું પણ કોઈને મુકતું નથી હો, અને સમય ક્યાં સકલ ફરી જઈને કોઈને ખબર નથી પડતી. ભાઈ અમે તો તમારે આશરે આવ્યા છીએ. અરે ભાડી, આપણે તો કુદરતના આશરે છીએ, આ મારો આશરો નહીં, પણ આપણે કુદરતના છોરુડા છીએ ને, કુદરતના આશરે બેઠા છીએ. આ તમે છે ને જરાય મૂંઝાતા નહીં, આ વૃદ્ધાશ્રમમાં બધી સગવડતા છે, તમને છે ને તમારા ઘરની જરાય યાદ નહીં આવે. અને જો હવે તો આપણે જ આપણું પરિવાર છીએ, આપણે સુખ દુઃખમાં જીવવાનું અને હસી મજા કરીને જીવી લેશું આ જિંદગી. હા ભાઈ, આ વાંચું કીધું ડોશી, તો આ જ જીવન છે, આ જ આપણું ઘર, આ જ વૃદ્ધાશ્રમ, અને વૃદ્ધાશ્રમમાં રહેના બધા વૃદ્ધો આપણો પરિવાર. સાચું કીધું. એ હાલો ભાઈ, હાલો હાલો, હું તમને તમારો રૂમ દેખાડું અને વૃદ્ધાશ્રમ દેખાડું. હા હા, હાલો હાલો હાલો. જો આ છે આપણા વૃદ્ધાશ્રમ નું મંદિર. આવો હું તમને બગીચો દેખાડું. જો આ આપણો બગીચો. હેલો અંકલ, નમસ્તે. નમસ્તે. તમે? હું હમણાં મારા બા ને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો ને, એમનો દીકરો. હા હા હા, યાદ આવ્યું, યાદ આવ્યું. તમે બુકિંગ કરાવી ગયા હતા? હા હા હા, એ જ. આ ઓલા ભાઈ જે હમણાં આવ્યા એ તમારા બા ને બાપુજી બરોબર ને? હા યસ. તમારા બાપુજીનો સ્વભાવ તો બહુ જ સરસ છે, એકદમ સજ્જન માણસ છે. આજ આજ કેટલા વર્ષો પછી એ મને મળ્યા હે. કેટલા વર્ષો પછી? એટલે તમે મારા બાપુજીને ઓળખો છો? અરે કેમ નહીં બેટા, બહુ જ સારી રીતે ઓળખું છું એમને તો, મેં બહુ જાજા ટાઈમે પછી જોયા. પણ હું કઈ સમજ્યો નહીં, તમે કેવા શું માંગો છો? બેટા એક સવાલ પૂછું? હા પૂછો ને. તમે તમારા બા બાપુજીના એક જ સંતાન છો કે? હા હું મારા બા અને બાપુજીનું એકનું એક સંતાન છું. પણ પ્લીઝ તમે મને કહો ને, તમે મારા બાપુજીને કેવી રીતે ઓળખો છો? પ્લીઝ અંકલ. અરે બેટા, આજથી બરોબર 23 વર્ષ પહેલા આ ભાઈ મારે ત્યાં આવ્યા હતા. પણ શું કામ? અરે બેટા, આ ભાઈ છે ને નિસંતાન હતા, એમને કોઈ સંતાન નહોતું. આ 23 વર્ષ પહેલા અમારે આંગણે એક માસનું બાળક મા બાપ વગરનું કોઈ ત્યજીને વયું ગયું હતું, અને આ ભાઈ એ એક માસના બાળકને દત્તક લઈને ધામે ધૂમથી એ બાળકને દત્તક લઈને ગયા હતા. અને એ બાળક આજ તો ક્યાં હશે અંકલ? એ અનાથ બાળક હું જ છું, મારા મા અને બાપુજીનું એકનું એક સંતાન હું જ છું. એણે મને ઉછેરીને મોટો કર્યો, ખૂબ ઘણાયો ઘણાયો, અને મને આવડું મોટું નામ આપ્યું.
મેજ મારા મહાન બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, અને મારી ઘરવાળીની વાતમાં આવી ગયો. જે મા બાપ આ અનાથ છોકરાને અનાથ આશ્રમમાંથી લઈ ગયા, આજે એ જ બાળક એ જ મા બાપને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. હું એને અહીંથી જરૂર પાછો લઈ જઈશ મારા ઘરે. હા બેટા, હા, પણ એ પહેલાં મારે મારી ઘરવાળીને સબક શીખવવો પડશે. બસ હું જાઉં છું. દાઈને આવા સારા દીકરા આપજે, એવો ટાઈમ આપજે કે કોઈ મા બાપ ના વૃદ્ધાશ્રમ જોવું ન પડે. બાપ એ કુદરત, કોઈ મા બાપ ના વૃદ્ધાશ્રમ જોવું ન પડે. મમરી મમરી, બહાર આવ જલ્દી. અરે કહું છું, બહાર આવ. યે, તું મૂકી આવ્યો મમ્મી પપ્પાને? શું મૂકી આવ્યો? તારી હિસાબે મારી નજરમાંથી આજ ઉતરી ગયો છું. અરે અરે અરે, પણ શું થયું? આમ કેમ વર્તન કરસ તું? મને કઈ સમજાતું નથી કે હું તને શું કહું. તને કઈ વાતની ખબર છે કે નહીં? શું વાતની ખબર છે કે નહીં? જે મા બાપે એક અનાથ છોકરાને ઉછેરીને મોટો કર્યો, આજે એ જ છોકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો છે. તારા હિસાબે આ બધું તારા હિસાબે થયું છે. ચડાવી દીધો તને કોકે, અને તું ચડાવ ધણેડું કોઈકની વાત માનીને મારી સાથે જીભાજોડી કરવા આવી ગયો. બધી માથાકૂટ મૂક અને હાલ મારી હારે. અત્યારે જ મારા મા બાપને આપણે અહીં ઘરે પાછા લઈ આવીએ. ચાલ. તારા મા બાપ આ ઘરમાં નહીં આવે. જો મારા મા બાપ આ ઘરમાં નહીં આવે ને, તો તું પણ મારા આ ઘરમાં ન જોઈએ. સમજી ગઈ? સામુ શું જોવે છે? મને મારી ભૂલ સમજાઈ ગઈ. મને લાગે છે કે મારી જ ભૂલ હશે. હું જ કદાચ નથી ઓળખી શકતી બા બાપુજીને. મારી જ ભૂલ હતી. હું તમારે ભેગી આવું. હાલો આપણે લઈ આવીએ બા બાપુજીને. ચાલ. કેમ કરીએ રે કેમ કરીએ, દ લાગ્યો રે ઢુંગરીએ. કેમ કરીએ કેમ કરીએ રે અમે, કેમ કરીએ દ લાગ્યો રે ઢુંગરીએ. રુદ્યામાં તો દઉં બહુ લાગ્યો છે વૃદ્ધાશ્રમમાં આવ્યા, પણ આપણું ઘર નથી ભૂલાતું. છોકરા છોકરાની વહુ બધું યાદ આવે છે. મને તો આજે મારો દીકરો બહુ જ યાદ આવે છે. બાપુજી બાપુજી. અરે બાપુજી, કેમ દીકરા, તું કેમ આવી રીતે આવ્યો? બધું એમ કેમ તો છે ને. અરે પણ દીકરા, તું અહીં પાછો આવ્યો, કઈ ભૂલી નથી ગયો દીકરા? મારું ભાન ભૂલી ગયો તું બાપુ. અરે ભગવાન જેવા મા બાપ ને હું ભૂલી ગયો. એક અનાથ દીકરાને ઉછેરીને મોટો કર્યો, ભણાવી ગણાવી અને અને આવડું મોટું નામ આપ્યું. આજે એ જ છોકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. મને માફ કરી દો બાપુ, માફ કરી દો. હું મારા ભગવાન જેવા મા બાપને ભૂલી ગયો. મને માફ કરી દો બાપુ. થાયલા કરે દીકરા, થાયલા કરે. બાપુજી, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બાપુજી તમે આલો, આપણું ખાલી ખાલી ઘર બસ ખાલી તમારી જ રાહ જોવે છે. આલો બા બાપુજી, તમારા વગર જરાય ગમતું નથી. બા બાપુજી, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. પણ વહુ દીકરા, પછી અમને કાઢી તો નહીં મૂકો ને? ના મા ના, તમારા વગર તો અમારું ઘર હાવ સૂનું થઈ ગયું છે. આલો અત્યારે જ અમારી હારે ઘરે આલો.
બાપુજી, તમારે અમારી આરે નહીં, અમારે તમારી આરે રહેવું છે. દીકરા, અમે બરાબર છે ને તમે ક્યાં બરાબર છો? ના ના બાપુ ના, અમારે અમને અમારી ભૂલનો પસ્તાવો છે. તમે હાલો, અમને અમારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા દો. તમે અમારી હારે હાલો. જુઓ, જાગ્યા ત્યાંથી સવાર અને નાયા ત્યાંથી પૂલ. અરે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અરે માવતર કોને કહેવાય? માફ કરે એને જ માવતર કહેવાય. હા ડોસલી, આ વાંચું કીધું. આ તો મારો દીકરો ને મારી વહુ આપણને તેરવા આવ્યા છે. દીકરા, એક વાત કહું? બોલો ને બાપુ. આજથી બરાબર 23 વર્ષ પહેલા એક વાત આંતરડામાં દાટી રાખી હતી. એ વાત આજે ખુલી પડી ગઈ. તને કોને કીધું આ વાત? તને કોને કીધું? અરે મોટા ભાઈ, વખત આવે બધી વાત દાટેલી કાઢવી પડે. વખત આવે બાળકોને સમજાવવું પડે ને કેવું પણ પડે. શાબાશ દીકરા, શાબાશ. બેટા એક વાત યાદ રાખજે, મા બાપ જન્મદાતા હોય કે પાલકદાતા, પણ માવતર તો માવતર છે. માવતરનું ઋણ ક્યારેય ન ઉતારી શકીએ આપણે. હા કાકા, તમારી વાત હાવ સાચી છે. બસ હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું, જેમ તમે મને રસ્તો દેખાડો ને, એમ દરેક ભટકેલા દીકરાને આવા એક માર્ગદર્શક મળે અને એને સાચો રસ્તો દેખાડે, જેથી કરીને ભવિષ્યમાં આવા મા બાપને કોઈ દી દુઃખી ન થવું પડે. હાલો બાપુ, મા હાલો, આપણે આપણા ઘરે જવાનું છે. હાલો શાબાશ દીકરા, શાબાશ. જો દરેક દીકરા તારા જેવા થઈ જાય ને તો વૃદ્ધાશ્રમની જરૂરત નથી બેટા. હવે તારા મા બાપને તારી ઘરે લઈ જા અને એના આશીર્વાદ મેળવ, એની ખૂબ સેવા કરજે. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. અમે એક નવો જ કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, કોમેન્ટ કરતા ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, હું રમેશ સાલાણી. અમે એક મસ્ત મજાનો સામાજિક વિડીયો લઈને આપની સામે આવી ગયા છીએ. જો અમારો આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ સ્ટાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું નવીન વ્યાસ. ફરીવાર આપણી સમક્ષ સુંદર મજાનો અને લાગણી ભેરો એક સરસ વિડીયો લઈને આવ્યા છીએ. મને ખાતરી છે કે મારા વિડીયો તમને જરૂર ગમશે. અને તમને વિડીયો ગમે એટલે તમે અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હું મીના શર્મા, આપની સમક્ષ અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. હાય ફ્રેન્ડ્સ, હું છું રિયા સામાણી. એક સરસ મજાનો મેસેજ અમે તમારા માટે લઈને આવી ગયા છીએ. જો તમને અમારો વિડીયો ગમે છે તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વિડીયો કેવો લાગે છે અને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો.